से धोरण 8 विषय की फरी मिलिए प्रकरण 5 हमें पेज नंबर 62 में स्वाध्याय में प्रश्न नंबर 7 और प्रश्न नंबर 8 आपरे ले लिए हमें प्रश्न नंबर 7 आणि पहिला पण मी तुमने बात करी थी पण काही गाव लेखित स्वरूपात पीडीएफ तुमने व्हाट्सएप में पडशे पण प्रश्न अहीं तुमने बोली ने लखवानी थोड़ी हूं बोलू आणि तुम्हें मोडे लखो एवी टेव पडे माटे प्रश्न 7 કોકના ગુણધર્મો અને ઉપયોગ નંબર સળંગ છે કોકના ગુણધર્મો આપણે સીધા લખી નંબર 1 કે સખત છે તે સખત છે કે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે તે કોલસાનું લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે તે કોલસાનું લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% છે તે કોલસાનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87 થી 89% છે નંબર 4 તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી હવે આ હતા એના ગુણધર્મો અને હવે આપણે લઈએ કોકના ઉપયોગ તો નંબર 1 સ્ટીલના ઉત્પાદનમાં અને નંબર 2 કેટલીક ધાતુના નિષ્કર્ષણ નંબર 1 સ્ટીલના ઉત્પાદનમાં અને નંબર 2 કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ હવે આવે છે પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8 પ્રશ્ન શું છે તો કે પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો પેટ્રોલના નિર્માણની પ્રક્રિયા ચાલો એનો જવાબ લખીએ સ્વામુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાં છે જ જવાબ લખીએ છીએ પ્રશ્ન 8 નો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું આજીવ મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા રહ્યા આજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી ધમકાતા રહ્યા રેતી અને માટીના સ્તરોથી ધમકાતા રહ્યા અને તેમના સ્તર પર સ્તર થતા ગયા આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી હવાની ગેરહાજરી તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે ઘટાયેલા જીવોના હવાની ગેરહાજરીમાં થતા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે ઘટાયેલા જીવોના અવશેષો જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું અને પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર ત્યાં જમા થયો હવે આ રીતે અહીંયા પ્રશ્ન 8 જે છે એ પૂરો થયો ફરીથી પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 તમારે પૂરો તમારી નોટમાં કરી લેજો ફરીથી જરાક બોલી દઉં પ્રશ્ન 8 એટલે જેથી તમને તકલીફ ન પડે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું આ સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા તેઓ રેતી અને માટીના સ્તરોથી
દાતા દયા તેના સ્તર પર સ્તર થતા ગયા. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. આ રીતે અહીંયા પ્રશ્ન 5 પૂરો.